અમદાવાદની ડીઓ કચેરીએ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે વિરોધ કર્યો માઉન્ટ સ્કૂલ બંધ કરવા મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું માઉન્ટ કાર્મેલ સ્કૂલનું જર્જરીત થવા મામલે રિપોર્ટ આવતા શાળા બંધ થવાની શક્યતા છે થી વિદ્યાર્થીઓને અન્ય શાળાએ ખસેડવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે બે વર્ષ પહેલા વાલીઓને કહેવામાં આવ્યું હતું કે શાળાનું સમારકામ કરાવવામાં આવશે ત્યારે વાલીઓ આજે ડીઓ કચેરીએ રજૂઆત કરી હતી માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે ડીઓ રોહિત ચૌધરી નિવેદનમાં જણાવ્યું કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે જીએઆરઆઈ અને રિપોર્ટ શાળા નીવ્યાસી પોઇન્ટ સુડતાલીસ ટકા ભયજનક હોવાનું સામે આવ્યો છે વાલીઓએ આ રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો છે અને આ મામલે સત્વરે ઉપલા લેવાલે જાણ કરીશું તેવું પણ કહ્યું છેલ્લા એક વર્ષથી જે માઉન્ટ કાર્બેલના વાલી અને વિદ્યાર્થીઓ દુવિધામાં છે કે અમારી સ્કૂલ ચાલુ રહેશે કે બંધ થશે બે વર્ષ પહેલાં એવું કીધું કે અમારે એક બિલ્ડિંગ જૂનું છે તોડીને નવું બિલ્ડિંગ બનાવવું છે એટલે આપણે શિફ્ટ ચેન્જ કરીએ વાલીઓ એગ્રી થયા કેટલાક વાલીઓએ પોતાના બાળકોને સવારની શિફ્ટમાં મૂક્યા કેટલાક વાલીઓએ પોતાના બાળકોને દીકરીઓને બપોરની શિફ્ટમાં મૂક્યા વારંવાર આ ઘટના ક્યાંક ને ક્યાંક પાછું છ મહિના પહેલાં એવી વાત આવી કે સ્કૂલ બદલવાની છે શાળાએ એવું કીધું કે ભાઈ નવી સ્કૂલ બનાવવા માટે ફંડની જરૂર પડશે તો ત્યારે પણ વાલીઓ એવું કીધું કે અમે કોન્ટ્રીબ્યુટ કરવા માટે તૈયાર છે જો અમારી દીકરીઓને તમે અહીંયા સારી રીતે સારું શિક્ષણ આપતા હોય તો અમે કોન્ટ્રીબ્યુટ કરવા પણ તૈયાર છે તો પણ પાછું છ મહિના પછી નવું નાટક આવ્યું ગેરીના રિપોર્ટનું નાટક આપણે ભૂતકાળમાં પણ આ રિપોર્ટો જોયા છે કે નર્મદા કેનાલના રિપોર્ટ કાઢ્યા હતા કે કેનાલ ઉંદેડા કાતરી ગયા એવા રિપોર્ટ આવ્યા હતા બે હજાર બેમાં બધી સ્કૂલો દ્વારા જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે પણ સ્ટ્રક્ચર રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા આ બિલ્ડિંગ કરતાં ઘણા બધા જૂના બિલ્ડિંગો અમદાવાદમાં છે ત્યાં તો ત્યારે સીલ કરવાની જરૂર નથી પડતી આના કરતાં ઘણા જૂના ઇન્સ્ટિટ્યૂટો પણ છે ત્યાં તો ક્યારે સીલ કરવાની જરૂર નથી પડતી છે મારી ડોટર અહીં માઉન્ટ કાર્મેલમાં ભણે ભણે છે અમને અત્યારે આ જાણ કરવામાં આવી છે કે સ્કૂલ પાછી શિફ્ટ કરવા માટે રેડી છે અને હવે અમને આ રિપોર્ટ જે કરાયા છે એની ઉપર ડાઉટ છે એટલે અમે અત્યારે ડીઓમાં અરજી કરી છે કે આ રિપોર્ટ ફરીથી કરવા અમારી અપીલ છે અહીંયા ડીઓ ઓફિસ આવેલું હતું ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં અમે અહીંયાથી દરખાસ્ત મોકલી હતી અને ગેરીની ટીમ દ્વારા શાળાની વિઝિટ કરી જે રિપોર્ટ આપ્યો તે રિપોર્ટ હમણાં જ અમારી સામે આવ્યો છે અને રિપોર્ટમાં નેવ્યાસી પોઈન્ટ સુડતાલીસ ટકા જેટલું બિલ્ડિંગ જે છે એ એ ડાઉટફુલ કેટેગરીમાં આવે છે તેવું રિપોર્ટમાં આવ્યું છે આ રિપોર્ટ મળતા શાળાના સત્તાવાળાઓએ વાલીઓને આ બાબતની જાણકારી આપી ત્યારે વાલીઓ દ્વારા અહીંયા વાધા અરજી રજૂ કરવા માટે અહીંયા વાલી એસોસિએશન આવ્યું હતું એમનો વાંધો છે કે આ રિપોર્ટ જે છે એ રિપોર્ટ જે છે એ ખોટો છે તેવી એમની રજૂઆત છે રિપોર્ટ જે છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જે વિભાગ છે તેના દ્વારા કરવામાં આવેલો છે એ ગેરીના રિપોર્ટને તેઓએ પડકારવા માટે જણાવ્યું છે વાધા અરજી આપી છે હવે એના આધારે અમે અમારી જે વડી કચેરી છે તેને પરામર્શમાં રહી એમની એમને આ રિપોર્ટ પણ મોકલી આપીશું વાદા અરજી પણ મોકલી આપીશું જેને ધ્યાને લઈ આગળની જે કાર્યવાહી કરવા બાબતે જણાવશે તે પ્રમાણે